समाचार ना प्रायोजक छे दीप कला साड़ी शोरूम डीसा। डीसामां वरसाद खेंचाता खेडूतो बन्या चिंतित, वावेतर थई रह्युं छे निष्फळ। बाबरमां वरसादनुं ट्रेलर सामान्य झापटुं पड्या बाद प्रसरी ठंडक। डीसा तालुकानी बायवाड़ा पंचायतमां सरपंचनी गैरीती सामे साथी सभ्यो खफा। अविश्वासनी दरखास्त माटे आजे हती महत्वनी बैठक। जिला विकास अधिकारीए बैठक उपर स्टे आपता ग्रामजनोमां आक्रोश। सणवालना माजी सरपंचनी हत्याना चार दिवस बाद पण पोलीस लाचार। बारोट समाजे थराजमां रेली योजी नायब कलेक्टर ने पाठव्यू आवेदन पत्र। मोगा थया शाक भाजी, रसोड़ानी राणीनुं बजेट साव खोरवायुं। हवे जोईए समाचार विगतवार। बनासकांठा जिल्लाना खेडूतोना नसीबाड़े हमेशा पांदळुं होय छे। गया वर्षे वधु वरसादना लीधे खेडूतोने पायमाल थवुं पड्युं हतुं, तो आ वर्षे वरसाद खेंचाई जता खेडूतोमां चिंता फैलाई गई छे। સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે અને તેના લીધે હવામાન વિભાગ દ્વારા પણ પહેલા 15 જૂનની તારીખ ચોમાસાની વિધિવત શરૂઆતની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સતત વરસાદ ખેંચાતા હવામાન વિભાગ દ્વારા વિધિવત ચોમાસાની શરૂઆતની તારીખમાં ફેરફાર કરીને 1 જુલાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ વર્ષે તો 1 જુલાઈ પણ વીતી ગઈ અને જુલાઈ મહિનાના 10 દિવસ વીતી જવા છતાં વરસાદનું આગમન ન થતાં ધરતીપુત્રો ચિંતિત બની ગયા છે। આ વર્ષે વરસાદ ખેંચાતા વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો ચિંતિત બની ગયા છે। આ ખેડૂતોએ વાવેતર કરી દીધું છે, પરંતુ વરસાદ ના આવતા તેમનું વાવેતર નિષ્ફળ જવાની સંભાવનાઓ વધી ગઈ છે, જેના લીધે ખેડૂતોની ચિંતાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। પહેલા ફેરે ગયા વર્ષે ચોમાસાનો વરસાદ પડ્યો તો કોઈ શું નહોતું, બરાબર છે। હાલે વરસાદ ખેંચાઈ ગયો છે, તે હાલે પાકને નુકસાન ખૂબ ખૂબ થઈ રહ્યું છે, વરસાદ પણ થવાનો હજી કોઈ સંભાવના છે નહીં। બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાનો સમયગાળો શરૂ થઈ ગયો છે, પરંતુ વરસાદનું હજુ સુધી આગમન થયું ન હોવાના લીધે કૃષિ વૈજ્ઞાનિકો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ડીસાના બટાટા સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે વરસાદ ખેંચાઈ જતા દિવેલા, જુવાર અને મગના વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે। લગભગ 25-30 દિવસ ખેંચાયેલો છે, જે આવું છેલ્લા 5 વર્ષમાં ક્યારેય બન્યું નહોતું। લગભગ 15 જૂન આજુબાજુ જો વરસાદ થઈ ગયેલો હોય તો ખેડૂત પોતાના મરજી મુજબના પાકોનું વાવેતર કરી શકે, પણ વરસાદ લેટ થવાને કારણે જે ખેડૂતોની જોડે પિયતની સગવડ છે એવા ખેડૂતોએ જ અડદ, મગફળી અને કપાસ જેવા પાકોનું વાવેતર કરેલ છે। તેમાં પણ મગફળીમાં થરનો કોવારો, કપાસમાં ચૂસિયા પ્રકારની જીવાત જેવી કે થ્રીપ્સનો ઉપદ્રવ અત્યારે ખેડૂતના ખેતર ઉપર જોવા મળે છે। હવે જો વરસાદ છે 15 જુલાઈ આજુબાજુ વાવણી લાયક થઈ જાય તો જે ખેડૂતોએ બટાટા કે રાઈનું વાવેતર શિયાળામાં કરવાની ઈચ્છા હોય એવા ખેડૂતોએ ટૂંકા ગાળાના લાંબા ગાળાના પાકો જેવા કે તલ, ગુવાર, મગફળીનું વાવેતર ટાળવું જોઈએ। ફક્ત જેને ઘઉંનું વાવેતર કરવું છે તે લાંબા ગાળાના પાકો વાવી શકાય, ટૂંકા ગાળાના પાકો જેવા કે મગ એનું વાવેતર કરી અને ખેડૂતો જે બટાટાનું વાવેતર અને ઘઉંનું રાયડાનું વાવેતર પણ કરી શકે। ચાલુ સાલે વરસાદ ખેંચાવાના લીધે હજુ સુધી મોટાભાગના ખેડૂતો જેને પિયતની સગવડ નથી એમને વાવેતર કરી શક્યા નથી, એના લીધે આપણે જોઈએ તો લગભગ ટોટલ 15-20% જેવું ગુજરાત લેવલે નુકસાન ઉત્પાદનમાં થવાની શક્યતા છે। અને છેલ્લે આપણે જોઈએ તો દિવેલાનો ભાવ લગભગ 700 રૂપિયા જેવો અત્યારે છે, અને જે આપણો બનાસકાંઠા કે ઉત્તર ગુજરાત છે એમાં દિવેલા એ ભારતમાં મોખરે છે। હવે આ સાલે ઓછા ભાવના લીધે દિવેલાનું વાવેતર ખૂબ જ ઘટવાની શક્યતા હતી, પરંતુ ખેડૂતો જોડે લેટ વરસાદના કારણે ખેડૂતોને જ પાસે કોઈ પણ ઓપ્શન, બીજા પાકોના ઓપ્શન ન રહેવાને કારણે દિવેલા અને જુવારનું વાવેતર વધવાની શક્યતા છે। વારંવાર કુદરતની માર ખાઈ રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે હવે જો આ અઠવાડિયામાં વરસાદ નહીં આવે તો ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવશે। ભારે રાહ જોવડાયા બાદ વરસાદ ભાભર વાસીઓ ઉપર મહેરબાન થયો હતો।
આજે બાબરમાં મોસમનો પહેલો વરસાદ થતા સમગ્ર બાબરવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ભયંકર બફારા અને ઉકળાટ બાદ અચાનક વરસાદી ઝાપટું પડી જતા વાતાવરણમાં થોડાક સમય માટે ઠંડકની લહેર પ્રસરી ગઈ હતી. બાબર સહિત જિલ્લાની પ્રજા વરસાદની ચાતક નજરે રાહ જોઈને બેઠી હતી. ત્યાં જિલ્લામાં આજે એકમાત્ર બાબરમાં જ વરસાદે દેખા દેતા લોકોમાં ખુશીની લહેર ઉમટી પડી હતી. ધાનેરા શહેરના ભૂગર્ભ ગટરના કામો બાદ ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા હતા. ત્યારબાદ રિપેર થયા ન હતા તો વળી અનેક રસ્તાઓ બન્યા પણ ન હતા. તેવા વિસ્તારોમાં માર્ગોના નવીનીકરણની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે. આજે આ પ્રસંગે પાલિકા પ્રમુખ જગદીશ ઠક્કર, શહેર પ્રમુખ કાંતિ ત્રિવેદી, કારોબારી ચેરમેન ગીતાબેન વાઘેલા સહિત નગર સેવકો, પાલિકાના કર્મચારીઓની હાજરીમાં નવીન રસ્તાના કામોનો આરંભ કરવામાં આવ્યો હતો. એક કરોડ ને 45 લાખ એ વોર્ડ નંબર 1-7 વોર્ડ ની અંદર તમામ પ્રકારના નવીન રોડો બનાવવામાં આવેલ છે અને 14મા નાણા પંચ ની અંદર 62 લાખ રૂપિયાના ખર્ચે બે બીજા અને એક ડિવાઈડરનું કામ એ પણ આજનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. આગામી નવીન ધાનેરા નગરપાલિકામાં 4 કરોડના ખર્ચે 50 રોડ નવા બનવાના છે, જે ટૂંક સમયમાં વહીવટી મંજૂરીમાં પડ્યા છે. આજે જે વહીવટી મંજૂરી પણ 2 કરોડની અપાઈ ગઈ છે, વર્કઓર્ડર પણ અપાઈ ગયા છે અને અઠવાડિયાની અંદર આ તમામ રોડો ચાલુ થશે અને આજની તારીખમાં 24/7 26 રોડોનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. ટૂંક સમયમાં શહેરને તમામ નગરના રોડો આવરી લેવામાં આવશે અને શહેરને તમામ લોકોને અલગ અલગ પ્રકારની સુવિધાઓ. વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત આજે ડીસાની મોડેલ સ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાય વર્ષોથી વૃક્ષોનું આડેધડ નિકંદન થાય છે, પરંતુ તેની સામે એટલા વૃક્ષો ઉગાડવામાં આવતા નથી. પર્યાવરણની સમતુલા જાળવવા વધુને વધુ વૃક્ષારોપણ થાય એ ખૂબ જ જરૂરી છે. તેવામાં આજે ડીસાના ધારાસભ્ય ગુવાભાઈ રબારીએ ડીસાની મોડેલ સ્કૂલમાં બાળતરુઓની રોપણી કરી બાળકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા તાલુકાની બાઈવાડા પંચાયતમાં સરપંચની ગેરરીતિ સામે સાથી સભ્યો ખફા. અવિશ્વાસની દરખાસ્ત માટે આજે હતી મહત્વની બેઠક. જિલ્લા વિકાસ અધિકારીએ બેઠક ઉપર સ્ટે આપતા ગ્રામજનોમાં આક્રોશ. સણવાલના માજી સરપંચની હત્યાના 4 દિવસ બાદ પણ પોલીસ લાચાર. બારોટ સમાજે થરાદમાં રેલી યોજી નાયબ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. મોગા થયા શાકભાજી, રસોડાની રાણીનું બજેટ સાવ ખોરવાયું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીપ કલા સાડી શોરૂમ્સ ડીસા અવસરોના રિલાયા રૂડા સુર નવા લગ્નગાળા માટે સજ્જ થઈ ગયું છે. એકદમ નવી જ રેન્જ સાથે જયપુરી બંધેજ, એકદમ હટકે લેટેસ્ટ કલેક્શન, ઓરિજિનલ જોધપુરી વિરાસત, ટ્રેડિશનલ કલર રેન્જ, દીપ કલા, ડિફરન્ટ બુટિક આઇટમ્સ, ડિઝાઇનર પીસીસ, લેડીઝ ડ્રેસ અને ડ્રેસ મટીરિયલ્સ માં લોંગ ડ્રેસીસ નો જબરદસ્ત ખજાનો, ઓઢામણા પહેરામણા કંપનીની પડતર કિંમતે. દીપકલા સાડી શોરૂમ, દીપકલા શોપિંગ, 3 હનુમાન મંદિર રોડ, ડીસા. એક ગાંવ કે ખેતો મેં જબ નિખરી પ્રેમ કહાણી, બાલામડી ઓય હોય બાલામડી, પર પરિવાર મેં થા ખેત કી બાડ કો લેકર ઝગડા. ઓ તબ જાકે રૂપાડી ને મંદર મેં માથા ટેકા, સિમેન્ટ કી પક્કી બાડ લગ ગઈ, હો ગઈ જુદાઈ, નહીં જબ કોબરા કી બાડ હૈ તો મિટ ગયા સારા ઝગડા. પ્રિસ્ટ્રેસ હાઈ બોન્ડ ટેકનોલોજી સે બના કોબરા બાડ કે ખંભે, ISO 9001:2008 સર્ટિફાઈડ, આપકે ખેતો કા ભરોસેમંદ રખવાલા. ઝગડા મિટાઓ, બાડ કરાઓ. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે.
સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ, 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 ફ્રેશ. રાજકમલ ફ્રેશ, પાલનપુર. રાજકમલ ફ્રેશ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, એક માસ પહેલા ડીસા તાલુકાના બાઈવાડા ગામના સરપંચ સામે ગ્રામસભાના 9 સદસ્યો પૈકી 8 સદસ્યોએ વિરોધ દર્શાવીને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાવી હતી અને આ દરખાસ્ત બાદ આજે સરપંચને વિશ્વાસનો મત મેળવવા માટે બેઠક બોલાવવાનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ અચાનક જિલ્લા વિકાસ અધિકારીએ આ બેઠક બોલાવવા ઉપર સ્ટે ઓર્ડર આપી દેવામાં આવતા આજે અસંતુષ્ટ સદસ્યોએ આ ઘટનાને લોકશાહીનું ખૂન ગણાવ્યું છે. બનાસકાંઠા જિલ્લાની બાયવાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબેન પ્રવીણભાઈ દેસાઈ સામે ગેરરીતિના મામલે સ્થાનિક પંચાયતના સદસ્યો નારાજ છે અને મહિલા સરપંચ સામે એક માસ અગાઉ ગ્રામ પંચાયતના 9 સદસ્યોમાંથી 8 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત નોંધાવી હતી. આ અવિશ્વાસની દરખાસ્ત બાદ આજે સરપંચને વિશ્વાસનો મત મેળવવા માટે ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીએ બેઠક બોલાવવાનો એજન્ડા બજાવ્યો હતો, પરંતુ અંતિમ સમયે આ બેઠકને રદ કરવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારીએ આપી દીધો છે. આજે એજન્ડા મુજબ બેઠકના સમય પ્રમાણે બાયવાડા ગ્રામ પંચાયતના 9માંથી 8 સદસ્યો હાજર રહ્યા હતા અને બાદમાં ગ્રામ પંચાયતના તલાટીએ ગ્રામ પંચાયતમાં પહોંચીને જિલ્લા વિકાસ અધિકારીએ આ બેઠક સામે સ્ટે ઓર્ડર આપી દીધો હોવાની વાત કરી હતી. આજે અમારે બાયવાડા ગ્રામ પંચાયતની સાધારણ સભા સરપંચના અવિશ્વાસની દરખાસ્ત માટે બોલાવવામાં આવેલી હતી. 12 કલાકે એનો સમય હતો, પરંતુ મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પાલનપુરના મને હુકમ આવતા આ સભા આજ પૂરતી મુલતવી રાખવામાં આવેલ છે. 19 પછી એમનો નિર્ણય આવ્યા પછી સભાની જાણ દરેક સભ્યને કરવામાં આવશે. આ સભા મુલતવી રાખવાનું કારણ શું? સ્ટે આપવાનું? આ મને હુકમ એ લોકો એમ કે આ ભાઈ તમે જે એજન્ડા કાઢ્યો છે એ એજન્ડામાં ક્ષતિ હોય કેવા પ્રકારની ક્ષતિ એ હજી એ લોકોએ આપણે જાણ કરી નથી. એ લોકોએ ખાલી એજન્ડામાં એમ લખ્યું ક્ષતિ છે, ક્ષતિના હિસાબે આ એમ કે સાધારણ સભા મુલતવી રાખવા માટે સ્ટે આપવામાં આવ્યો. ગ્રામ પંચાયતના કુલ 9 સભ્યોમાંથી 8 સભ્યો સરપંચની વિરુદ્ધમાં છે, છતાં પણ તાલુકા જિલ્લા વિકાસ અધિકારી કેમ હવે એમના કોઈ નિયમો અનુસાર આપવામાં આવેલો છે? આજે કેટલા સભ્યો હાજર? એમને કે એમને જે આજે સ્ટે ઓર્ડર આપે છે એમાં એવા નિયમોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવે છે? એના નિયમોનો એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બાયવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત બાદ આજે ગ્રામ સભાના કુલ 9માંથી 8 સભ્યો સરપંચની વિરુદ્ધમાં મતદાન કરવા માટે હાજર હતા. તેવા સમયે જ આ સભા પર સ્ટે ઓર્ડર આપી દેવાતા ગ્રામ સભાના સભ્યોએ અને ગ્રામજનોએ આ ઘટનાને લોકશાહીનું ખૂન ગણાવ્યું છે. કે પંચાયતના ગામના 9 સભ્યોમાંથી 8 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત સરપંચ સામે મૂકેલી. સરપંચ સાહેબને એવું કઈ રીતે સ્ટે લાવ્યો કે 8 સભ્ય છે હાજરમાં, છતાં એમને હજી સરપંચમાં રહેવું છે અને કઈ રીતે એસટી લઈને એસટીના મુજબ અમને દાખલ બતાવો કે એસટી મળે છે? અવિશ્વાસની દરખાસ્ત લાવવાના કારણથી છતાં અમે 8 હાજર છે તો 8ના કારણથી 8 વધારે કે 1 વધારે કે 2 વધારે કે સરપંચ વધારે, શું કહેવાનું છે? આજ અમારું કહેવું છે કે એસટીનું અમને કારણ બતાવે. આજે બાઈવાડા ગ્રામ પંચાયતમાં સાધારણ સામાન્ય સભા વિરોધ પક્ષની સરપંચના વિરોધ પક્ષમાં અમારા ગામમાં 9 સભ્યો છે કુલ, અને તેમાંથી સરપંચના વિરોધમાં 8 સભ્યો છે. 8-8 સભ્યો હાજર છે, છતાં ભાજપની સરકાર હોય અને લોકશાહીનું ખૂન કરેલ છે એવી અમારી ગ્રામ પ્રજાજનોની પણ માંગ છે. બધા સભ્યો પણ હાજર છે, હાલ તમામ ગામ આખું હાજર છે, અને આવો જો ભ્રષ્ટાચાર ચાલશે તો લોકશાહીનું ખૂન થયું છે એવી અમારી લોકો ગ્રામજનોનો આક્રોશ છે જોરદાર. તો સરકાર અમને ન્યાય આપે એવી અમારી આશા છે. ડીસા તાલુકાના બાયવાડા ગામના મહિલા સરપંચ સામે 9માંથી 8 સભ્યો વિરોધ નોંધાવીને અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી અને આજે જ્યારે વિશ્વાસનો મત મેળવવાના સમયે પણ 8 સભ્યો મહિલા સરપંચની વિરુદ્ધમાં હતા ત્યારે મહિલા સરપંચ માટે સરપંચ પદ પરથી દૂર થવાનો વારો આવી ચૂક્યો હતો.
પરંતુ જિલ્લા વિકાસ અધિકારીએ આ બેઠક બોલાવવા પર સ્ટે ઓર્ડર આપી દીધા. હાલ પૂરતું મહિલા સરપંચનું પદ યથાવત રહેશે અને આ અંગે આગામી 19 જુલાઈના બેઠક બોલાવવામાં આવનાર છે. થરાદના મેઢાળા ગામમાં પ્રણાવેલી વાવ તાલુકાના ફાંગડી ગામની એક પરિણીતાએ ઓરડીનું બારણું બંધ કરી શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગી જઈ જીવનનો અંત આણ્યો હતો. આંગે પોલીસે અકસ્માત મોત રજીસ્ટરે નોંધ કરતા પરિવારે મહિલા અભયમ હેલ્પલાઇનની મદદથી સાસુ સસરા અને નણંદ તથા પતિ સામે ગુનો નોંધાવ્યો હતો. વાવ તાલુકાના ફાંગડી ગામના ભેમાભાઈ દલરામભાઈ હેંગડાની પુત્રી લક્ષ્મીબેન શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગી ગઈ હતી. આ બનાવની પોલીસે અકસ્માત મોત રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ બાદ પરિવારે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા પાલનપુરથી એએસઆઈ રંજનબેન અને મધુબેન વાઘેલા બોડી સંખ્યામાં યુવતીના પિયર પક્ષની સાથે થરાદ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં યુવતીના પતિ વિક્રમભાઈ તથા સસરા મસરૂભાઈ અભાભાઈ અને સાસુ પારુબેન તથા નણંદ નાવીબેન સામે તેણીને મરવા મજબૂર કરવા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સણવાલ ગામે પૂર્વ સરપંચની ઘાતકી હત્યાને લઈ આજે રેલી અને આવેદનપત્ર આપી આરોપીઓની પોલીસ તાત્કાલિક ધરપકડ કરે તે માટેની માંગ કરવામાં આવી હતી. નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં આ કેસના આરોપીઓની તાત્કાલિક અટક થાય તે માટેની માંગણી કરવામાં આવી હતી. વાવ તાલુકાના સણવાલ ગામે પૂર્વ સરપંચની ઘાતકી હત્યા કરવામાં આવી જેને લઈ આજે થરાદ ખાતે બેસણું રાખવામાં આવ્યું હતું. મૃતક વરદાજી બારોટ થરાદ અને વાવ પંથકમાં અગ્રણી સમાજસેવક તરીકે નામના ધરાવતા હતા. 4 દિવસ અગાઉ ગામના અસામાજિક તત્વો દ્વારા તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ બાબતે કુલ 12 લોકો વિરુદ્ધ માવસરી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી પોલીસે અત્યાર સુધી માત્ર એક જ આરોપીની ધરપકડ કરી છે. 4 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી આરોપીઓની ધરપકડ ન થઈ હોવાથી આજે તેમના સમાજ અને સ્વજનો દ્વારા રેલી નીકાળવામાં આવી હતી, જે બાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ થાય તે માટેની માંગણી કરવામાં આવી હતી. આજે આ સમગ્ર રંભટ સમાજમાં એક દુઃખદ ઘટના બની છે, એના ઉપર આભ તૂટી પડ્યો છે, એટલા માટે આખો બ્રહ્મભટ સમાજ અહીંયા એકઠો થયો છે. સણવાલના પૂર્વ સરપંચ અને અમારા બ્રહ્મભટ સમાજના ભામાશા એવા વરથાજીનું કરપેણ ખૂન કરવામાં આવ્યું છે. બેરહમીથી એમની અપહરણ કરીને એમની હત્યા કરવામાં આવી છે. એના કારણે અત્યારે થરાદ ખાતે રાજસ્થાન, મધ્યપ્રદેશ, સમગ્ર ગુજરાતમાંથી લોકો ભેળા થઈ આ બ્રહ્મભટ સમાજના અગ્રણીઓ જે જુદા જુદા જુદી જવાબદારીઓ સંભાળે છે બધાએ અહીંયા એકઠા થયા છે અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૌન રેલી કાઢી અને અત્રે અમે પ્રાંત ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવા અને ગુનેગારોને ઝડપીથી ઝડપી લેવામાં આવે અને એમને કાયદાની મર્યાદામાં કડકમાં કડક સજા કરવામાં આવે એટલા માટે બધાએ અહીંયા અમે એકઠા થયા. સણવાલ ગામે થયેલી હત્યાના મામલે આજે થરાદ ખાતે મોટી સંખ્યામાં તેમના સ્વજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપતા તેમણે આ બાબતે ઘટતું કરવાની બાંહેધરી આપી હતી. મૃતકના સંબંધીઓ અને સમર્થકોનો જુવાર જોતા નાયબ કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે વિસ્તારના નાયબ પોલીસ અધિક્ષકને તેમની હાજરીમાં જ બોલાવી આ કેસમાં આરોપીઓને સત્વરે પકડી પાડવામાં આવે તે માટે ટીમો બનાવવાની સૂચના પણ આપવામાં આવી હતી. જિલ્લાના વાવ તાલુકાના મોજે ગામ સણવાલના રહીશ વરદાજી લાદાજી બારોટ નામની વ્યક્તિનું 8 જુલાઈએ કોઈ કારણોસર એમની હત્યા થઈ છે અને શંકાસ્પદ આરોપીઓ પોલીસના જણાવ્યા અનુસાર ગેર છે. એમની ઝડપથી ધરપકડ થાય અને ધરપકડ થાય કાનૂની કાર્યવાહી થાય એ માટે અહીંયા સામૂહિક જનતાની અને આગેવાનોની માગણી છે અને એ સંદર્ભે અત્યારે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પોલીસ સાથે વાતચીત કરતા પોલીસે ઝડપથી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને કાનૂની કાર્યવાહી જેલના હવાલે કરવામાં આવશે. મૃતકની હત્યાને 4 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ ખાસ કામગીરી કરવામાં આવી નથી. જે આરોપીઓ સામે ગુનો નોંધાયો છે તેઓ પણ અત્યારે ફરાર છે. પોલીસે અત્યાર સુધી માત્ર એક જ આરોપીની ધરપકડ કરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું.
મોગા થયા શાકભાજી રસોડાની રાણીનું બજેટ સાવ ખુરવાયું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. ચાર બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘુ છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રી માં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, બે બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સિલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263-30681. બનાસકાંઠામાં કાયદાનું શ્રેષ્ઠ શિક્ષણ આપતી લો કોલેજ બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે, જેમાં સ્નાતક કે અનુસ્નાતક પછી LLB ના અભ્યાસ થકી નોકરીની ઉજ્જવળ તકો. કોલેજમાં અદ્યતન બિલ્ડિંગ, વાઇફાઈ ની સુવિધા, ઈ લાઇબ્રેરી, મફત કાનૂની સહાય કેન્દ્ર, મહિલા વિકાસ કેન્દ્ર તેમજ ફૂડ કોર્ટ રૂમ ની સુવિધા. ગત વર્ષે કોલેજ દ્વારા યોજાયેલ પ્રવૃત્તિઓમાં જિલ્લા સ્તરની નિબંધ સ્પર્ધા, કાનૂની શિક્ષણ શિબિર, માનવ અધિકાર પરિસંવાદ, જનજાગૃતિ અભિયાન અંતર્ગત દીકરી વધામણાનો ઉત્સવ તથા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી. એડમિશન ચાલુ છે. શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ, ગામ કાંડ, તાલુકો ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસાના ગાયત્રી મંદિર નજીક રવિવારે સાંજે અજાણ્યા યુવકની લાશ પડી હોવાની માહિતી મળતા ઉત્તર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં તપાસ કરતા યુવક જીતેન્દ્ર સંભુલાલ ઠક્કર અને ગાંધીધામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ તેનું મોત કયા કારણોસર થયું હતું તે જાણી શકાયું નથી. મૃતકની લાશને PM અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લવાઈ હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશને તેના વાલી વારસોને સંપર્ક કરી સોંપવાની તજવીજ હાથ ધરી હતી. પાછલા કેટલાક દિવસોથી શાકભાજીના ભાવોમાં બળકો થતાં રસોડાની રાણીનું બજેટ ખોરવાઈ ગયું છે. દિન પ્રતિદિન જીવન જરૂરિયાતના ચીજવસ્તુઓના ભાવો વધી રહ્યા છે. જોઈએ આ અહેવાલ. એક સમય હતો કે જ્યારે શાકભાજીની ચીજવસ્તુઓ આપણા બજેટમાં મળી રહેતી હતી, પરંતુ એ કોઈને કોઈ કારણે શાકભાજીના ભાવો વધતા જ રહે છે. હાલ વધેલા ભાવો પર નજર કરીએ તો રિટેલમાં હાલ ટામેટા 70-80 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. બટાટા 20-25 રૂપિયે, ભીંડા 30-40 રૂપિયે, કોબીજ 50-60, લીંબુ 40-50, ફુલાવર 80-100, વટાણા 180-200, સિમલા મરચા 70-80, તુરિયા 70-80 અને ગિલોડા 30-40 રૂપિયે કિલો જામી રહ્યા છે. અત્યારે વરસાદ ના આવવાના કારણે શાકભાજી બહુ જ માર્કેટની અંદર ઓછું આવે છે, એના કારણે ભાવનો બહુ વધારો છે.
ને શાકભાજી બહુ ઓછું આવે છે. વરસાદ જો ના આવ્યો તો પણ શાકભાજીના ભાવ વધશે. અત્યારે ખરેખર નાના માણસને શાકભાજી ખાવું બહુ કાઠું છે. અત્યારે હરેક વસ્તુ 70-80 રૂપિયા કિલો છે. ટમાટા બજારમાં ખરીદી કરવા આવે છે 70-80 રૂપિયા કિલો છે. બટાકા 20-25 રૂપિયા કિલો છે. ભીંડા 30-40 રૂપિયા કિલો છે. અને કોબી તો કોઈને ખાવું હોય તો 50-60 રૂપિયા કિલો છે. અને લીંબુ 40-50 રૂપિયા કિલો છે. ફુલાવર 80-100 રૂપિયા કિલો છે. વટાણા 180-200 રૂપિયા કિલો માર્કેટની અંદર મળે છે. ખરેખર નાના માણસને શાકભાજી ખાવું ખૂબ કાઠું છે. જો હવે વરસાદ ના આવ્યો તો હજુ પણ શાકભાજી મોંઘું થવાનું કારણ છે. મોંઘવારીના પગલે કોંગ્રેસના આગેવાનો પણ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે. સરકારને આડે હાથે લેતા સ્થાનિક ધારાસભ્ય ગોવાભાઈએ જણાવ્યું હતું કે વેપારીઓએ કાળા બજાર કરતા ભાવો ઉંચકાયા છે. કે મોંઘવારીએ માજા મૂકી દીધી છે. ગરીબ માણસનું રસોડું ચાલે એમ નથી, એના બાળકોને ખવડાવી શકે એમ નથી. ખાસ કરીને દરેક ક્ષેત્રે ખેડૂત ઉત્પાદન કરે છે, એમાં ખેડૂતના હાથમાં કશું જ નથી આવતું. આજે દાળ આટલી મૂકીથી છે, પણ તમે ખેડૂતને પૂછો એના ઘરમાં શું આવ્યું છે. ખેડૂત પાસેથી ગયા પછી આ બધાની સોંઠ ગોંઠથી 10 ગણા ભાવ થઈ જાય છે. ખેડૂતના હાથમાં કશું જ નથી આવતું. શાકભાજી એ ખેડૂતના ઘરમાં તો મફત જ જાય છે, પણ ત્યાંથી આવ્યા પછી આ 10-20 ગણા ભાવ કરીને આજે ગરીબ માણસ એનું 2 ટકાનું પેટ ભરી શકે એવી હાલત આ સરકારમાં રહી નથી. ખરેખર એનો કંટ્રોલ કરવો જોઈએ. ખાલી ખોરાક જ નહીં, દરેક ક્ષેત્રે. અને ઘર કરવું હોય તો જે ઇન્દિરા આવાસ કે સરદાર આવાસમાં 50-60-70 હજારમાં થતું હતું, આજે 3 લાખમાં થાય એમ નથી. એના પણ એટલા જ ભાવ વધ્યા છે. તમે કાપડ જુઓ તો એ ગરીબ માણસ સારું કાપડ પહેરી શકે એવી હાલત નથી એની. આ રોડ પરથી બધા પેલા વપરાયેલા વેચવા આવે છે, એમાંથી લઈને પણ એનું પેલું કપડાં ચલાવે છે. આ હાલત થઈ રહી છે તો ખરેખર ગુજરાત સરકાર, ભારત સરકારને વિચાર કરીને એનો કંટ્રોલ લઈને માણસ કમસે કમ જીવી શકે, 2 ટાઈમ શાંતિથી ખાઈ શકે, એનું કપડું પહેરી શકે એ પરિસ્થિતિ રાખવી જોઈએ, એ મારી વિનંતી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યા ચિંતિત. વાવેતર થઈ રહ્યું છે નિષ્ફળ. બાબરમાં વરસાદનું ટ્રેલર સામાન્ય ઝાપટું પડ્યા બાદ પ્રસરી ઠંડક. ડીસા તાલુકાની બાઈવાડા પંચાયતમાં સરપંચની ગેરરીતિ સામે સાથી સભ્યો ખફા. અવિશ્વાસની દરખાસ્ત માટે આજે હતી મહત્વની બેઠક. જિલ્લા વિકાસ અધિકારીએ બેઠક ઉપર સ્ટે આપતા ગ્રામજનોમાં આક્રોશ. સણવાલના માજી સરપંચની હત્યાના 4 દિવસ બાદ પણ પોલીસ લાચાર. બારોટ સમાજે થરાદમાં રેલી યોજી નાયબ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. મોંઘા થયા શાકભાજી, રસોડાની રાણીનું બજેટ સાવ ખોરવાયું. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.